esatto. Bene, bene. Ma anche Mosca. નમસ્કાર. અત્યારે યોગેશભાઈને કુડીના તાલુકાના ડામલી ગામેથી એક સાપ છે તેવો ફોન આવ્યો છે, તો અમે અહીંયા પકડવા આવ્યા છે. વાડી વિસ્તાર છે, તો ચાલો જઈએ જોઈએ. કુડીનાર તાલુકાના ડામલી ગામે સાપ છે તે આ વાડી વિસ્તાર છે ત્યાં લોકોને જે વાડી માલિક છે તેને જોવા મળતા જાણ કરી. સ્નેક માસ્ટર અને કુડીનારમાં સ્નેક માસ્ટર છે યોગેશભાઈ, તેમની સાથે અમે પણ જોડાયા હતા. સાપ છે તે મુર્ગા કેન્દ્ર છે, મતલબ જે ખેડૂત છે તે મુર્ગા રાખે છે અને તેની ઓરડીની અંદર ઉપરની સાઈડ તે છુપાયો હતો. છત જોઈ શકાય, મોઢું અહીંયા પણ દેખાય છે. અંદર તો ખેલ ખતમ કરો, અહીંયા પર પ્રોબ્લેમ નહીં, રેસ્ક્યુ કરવું મુશ્કેલ હોય છે. કારણ કે નીચેની સાઈડ હોય તો પકડવો સહેલો જ પડે છે, પરંતુ જ્યારે સાપ ઉપરની તરફ હોય ત્યારે તેનું રેસ્ક્યુ કરવું થોડું મુશ્કેલ અને કઠિન હોય છે. હેરાન ન કરો કે આ સાપ છે તે ઉંદર ગળી ગયો હતો અને અહીંયા પર તેને ઉંદરનો શિકાર કર્યો હતો. તેને પેટની અંદર આ જે દેખાય છે પેટ, ત્યાં ઉંદર જે ઉપસેલો ભાગ છે તે ઉંદર ગળ્યો છે તેનો એ પુરાવો છે. હવે આ સાપને અહીંયાથી રેસ્ક્યુ કરીને પકડવાનો છે, તો થોડી જ વારમાં આ સાપ છે તેને રેસ્ક્યુ કરવામાં આવશે. આ રેસ્ક્યુ ખતરનાક હોય છે, તેથી કોઈએ જાતે અકતરા ન કરવા. સામાન્ય રીતે સ્નેક માસ્ટરનો મદદ લેવી અથવા તો વન વિભાગને જાણ કરવી. આ ફસાઈ ગયો હતો એક પાઇપની અંદર અને ત્યાંથી તેને બહાર કાઢવાનો હતો. જો કે આ જે સાપ પકડવાની જે સ્ટ્રીક છે તેના ઉપર આ સાપ છે તેને બાઇટ કરવા દોડતો હતો. ભારતમાં ચાર પ્રકારના કોબરા જોવા મળે છે, ચાર પ્રકારના ઝેરી જનાવરો જોવા મળે છે, જે પૈકીનો આ કોબરા છે. એક કોબરા પ્રજાતિ છે, આ સિવાયની અન્ય ત્રણ પ્રજાતિ છે. એ ચાર પ્રકારના જ સાપ ઝેરી છે, જેથી લોકો સાપને મારી નાખતા હોય છે, પરંતુ બધા સાપ ઝેરી નથી હોતા, માત્ર ચાર જ પ્રકારના સાપ ઝેરી હોય છે. જો કે આ સાપ છે તે અતિ ઝેરી છે અને આ કરડ્યા બાદ માણસને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો જોઈએ, કારણ કે 30 મિનિટની અંદર જ આ સાપ છે તે કરડ્યા બાદ ખેલ ખતમ થઈ જતો હોય છે. જેથી તાત્કાલિક અગર કોઈને બાઇટ કરે તો હોસ્પિટલ ખસેડવો. સાપ સાંભળી નહીં શકતો, પરંતુ તે જે વસ્તુઓ હલચલ કરતી હોય છે તેના ઉપર તેનું ફોકસ હોય છે, આપ જોઈ શકાય છે આ પગને, અને તેને પગ ઉપર એ એટેક કરવાના પ્રયાસ કરી રહ્યો છે. આવા અખતરા આપ ઘરે ના કરશો, કારણ કે આ ઘાતક થઈ શકે છે. અગર આપના ઘરે કે આપના વિસ્તારમાં સાપ જોવા મળે તો સ્નેક માસ્ટર અથવા તો વન વિભાગનો કોન્ટેક કરવો, જાતે સાપ ન પકડવો. સાપને ડામલી ગામેથી પકડી પાડ્યા બાદ તેને હવે અવાવરૂ જગા ઉપર મુક્ત કરવામાં આવશે. તેને અહીંયાથી બરણામાં પૂરવામાં આવ્યો છે. દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો, આપનો પ્રતિભાવ છે તે અમને જરૂરથી કમેન્ટ કરજો. અગર વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા આવા રેસ્ક્યુ છે તે આપના સુધી પહોંચતા રહે. ધન્યવાદ.